विद्यार्थी मित्रों, आज आप धोरण चार अंग्रेजी विषय में एक्टिविटी फोर, एक्टिविटी प्रवृत्ति चार आपणे करवा जई रह्या छीए। तो आवो आपणे प्रवृत्ति चार करिए, जेमा आपणे शरीरना अवयवो शीखवाना छे। तो आवो आपणे एक्टिविटी चार करिए। विद्यार्थी मित्रों, तमारा पाठ्यपुस्तकना पेज नंबर चार पर सुनीलना बॉडी पार्ट्स, पार्ट्स ऑफ द बॉडी एनु चित्र आपेलू छे अने एक एक पार्ट्सनी ओळख आपी छे, एना नाम आप्या छे। तो आज आपणे ए करीए छीए, आखा बॉडी पार्ट्सना तमे नाम जो तो आपणे एने क्रमशः धीमे धीमे समझता जईए। खास तो ए जोवानुं छे કે કયા પાર્ટનું શું નામ છે અને એને ઇંગ્લિશમાં શું કહેવાય એ વિચારવાનું છે, બરાબર છે? ચાલો તો કરીએ। બાળકો, આપણા બોડી, બોડી એટલે શરીર, એ શરીરની શરૂઆત આપણા હેડ, હેડ એટલે કે માથાથી થાય છે। તો આપણે સૌથી પહેલો એ અવયવને જોઈએ, એ પાર્ટને જોઈએ। અવયવ એટલે પાર્ટ, આપણા બોડી પાર્ટમાં સૌથી પહેલાં HEAD, હેડ એટલે માથું। હવે અહીંયા આપ્યું છે તમને સુનિલનું ચિત્ર અને એના દ્વારા આપણે સમજવાનું છે। તો સુનિલનું સૌથી પહેલાં છે હી ઇઝ સુનિલ, એટલે આ કોણ છે, તે સુનિલ છે। પછી ધીસ ઇઝ હિઝ હેડ, એટલે કે આ તેનું માથું છે। પછી આપ્યું છે તમને બીજો પાર્ટ EYE, આઈ, આઈ એટલે આંખ। સુનિલ હેઝ ટુ આઈઝ, સુનિલને બે આંખો છે, હેઝ એટલે સુનિલ પાસે, બે ટુ એટલે બે, આઈઝ એટલે આંખો, બહુવચન થાય એટલે પાછળ એસ લાગી જાય, કારણ કે એક નથી બે આંખો છે એટલા માટે। તો સુનિલને બે આંખો છે। પછી આપ્યું ઇયર, ત્રીજો પાર્ટ છે ઇયર, ઇયર એટલે કાન, EAR, ઇયર એટલે કાન। પછી હી હેઝ ટુ ઇયર્સ, તેની પાસે બે કાન છે। એના પછી નીચે જઈએ તો એરોની નિશાની કરી છે અને CHIN આપણો બોડી પાર્ટમાં ચીન, એટલે આપણા ફેસ ઉપર, ફેસ એટલે મોઢું, મોઢાનો મોઢા ઉપર CHIN ચીન, એટલે હડપચી અથવા તો દાઢી કહેવાય, આપણા દાઢીનો ભાગ છે એને શું કહેવાય, ચીન। ધીસ ઇઝ હિઝ ચીન, આ તેની દાઢી છે। એના પછીનો પાર્ટ છે શોલ્ડર, શોલ્ડર એટલે ખભો, SHOULDER। હવે એનો શું ઉપયોગ છે, હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર, એટલે કે તે તેની કેરીઝ, CARRIES, કેરીઝ એટલે ઉચકવું, તેનો સ્કૂલ બેગ છે તે તેના ખભા ઉપર ઉચકે છે, ઇઝ બેગ ઓન હિઝ શોલ્ડર, એટલે કે એના ખભા ઉપર ઉચકે છે। એટલે પાર્ટ ઓફ ધ આપણો બોડી પાર્ટ છે SHOULDER, શોલ્ડર એટલે ખભો, યાદ રાખવાનું છે। હવે એના પછી છે હેર, HAIR, હેર, હેર એટલે વાળ। સુનિલ લાઇક્સ શોર્ટ હેર, સુનિલને લાઇક્સ એટલે LIKES, લાઇક્સ એટલે ગમવું, SHORT, શોર્ટ એટલે નાના, હેર, HAIR, આપણો પાર્ટ ઓફ ધ બોડી પાર્ટમાં હેર આવે છે, HAIR, હેર એટલે વાળ, એ યાદ રાખવાનું છે, હેર, HAIR। એના પછી છે NOSE, નોઝ, નોઝનું શું કામ છે, સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ, સુનિલ સ્મેલ્સ SMELLS, સ્મેલ્સ એટલે શૂંઘવું, વિથ એટલે વડે, હિઝ નોઝ તેના નાક વડે શૂંઘે છે। નાકનું શું કામ છે, તો કે શૂંઘવાનું કામ છે, આપણે યાદ રાખવાનું છે NOSE, નોઝ એટલે નાક। પછી છે LIPS, લિપ, લિપ્સ એટલે આપણા હોઠ, હિઝ લિપ્સ આર રેડ, તેના હોઠ લાલ છે,
टीथ, टी डबल ई टी एच, टीथ एटले दांत, टी डबल ई टी एच, टीथ एटले दांत. ही बाइट्स एन एप्पल विथ हिज टीथ, ते सफरजन छे एना दांत वड़े खाय छे. ही बाइट्स एटले के खाऊं, बटकू भरवू एम कही सकाय के सफरजन ऊपर एप्पल एटले सफरजन विथ हिज टीथ एना दांत वड़े ते खाय छे. पछी छे एन ई सी के नेक, नेक एटले गर्दन, एन ई सी के नेक एटले गर्दन, डॉग आपणे જે કહીએ છીએ એ બરાબર. હવે એ ધીસ ઇઝ સુનિલ્સ નેક, આ સુનિલની ગરદન છે અથવા તો ડોક છે. આ સુનિલની ગરદન છે, આ સુનિલની ડોક છે. નેક એન ઈ સી કે. પછી છે ચેસ્ટ, સી એચ ઈ એસ ટી, ચેસ્ટ એટલે છાતી બરાબર છે. સી એચ ઈ એસ ટી, ચેસ્ટ એટલે છાતી. ધીસ ઇઝ His chest, આ તેની છાતી છે બરાબર છે. પછી સ્ટમક, આપણો બોડી પાર્ટ, એસ ટી ઓ એમ એ સી એચ, સ્ટમક એટલે પેટ, જેમાં આપણે ખોરાક જાય છે એ સ્ટમક બરાબર. સુનિલ એટ થ્રી બનાનાસ, એટલે કે સુનિલે ત્રણ કેળા ખાધા હતા. એટ એટલે ઈટનું ભૂતકાળ, એટ એ ટી ઈ એટ બરાબર. સુનિલ્સ એટ થ્રી બનાનાસ, એટલે કે સુનિલે ત્રણ કેળા ખાધા હતા. સ્ટમક ઇઝ ફૂલ, તેનું પેટ ભરાયેલું છે. સ્ટમક એસ ટી ઓ એમ એ સી એચ, સ્ટમક એટલે પેટ, એ યાદ રાખવાનું. નેલ એન એ આઈ એલ, આપણે હાથની આંગળીઓ ઉપર જે નખ છે એને શું કહેવાય, એન એ આઈ એલ, નેલ. નેલ એટલે નખ. સુનિલ કીપ્સ હિઝ નેલ ક્લીન, સુનિલ તેના નખને ચોખ્ખા રાખે છે. ક્લીન સી એલ ઈ એ એન, ક્લીન એટલે ચોખ્ખા રાખવા બરાબર. પછી છે ની, કે એન ડબલ ઈ, ની એટલે ઘૂંટણ, ની એટલે ઘૂંટણ. હી હેઝ ટુ નીઝ, એટલે એને બે ઘૂંટણ છે, બધાને બે જ ઘૂંટણ હોય બરાબર છે ને, એટલે હી હેઝ ટુ નીઝ, એટલે કે સુનિલને બે ઘૂંટણ છે. ટી ઓ ઈ ટુ, ટો એટલે, ટો એટલે અંગૂઠો, પગનો અંગૂઠો. શું કહેવાય, ટી ઓ ઈ ટો એટલે પગનો અંગૂઠો. ધીસ ઇઝ હિઝ ટો, આ તેના અંગૂઠો છે, આ તેનો અંગૂઠો છે. પછી પાછળના ભાગમાં પગની પાની આપણે જે કહીએ એને શું કહેવાય, એચ ડબલ ઈ એલ, હીલ. હીલ એટલે એડી અથવા તો પગની પેની બરાબર. હી કેન સ્ટેન્ડ ઓન હિસ, ઓન હિસ હીલ, તે પોતાના પગ ઉપર કે પોતાના પગની એડી ઉપર ઊભો છે. હી કેન સ્ટેન્ડ, સ્ટેન્ડ એટલે ઊભું રહેવું, હીલ એટલે એડી અથવા તો પગની પાની બરાબર છે. એફ આઈ એમ જી ઈ આર એસ, ફિંગર્સ. ફિંગર્સ એટલે હાથની આંગળીઓ, ચિત્રમાં જોઈ શકો છો. હી હેઝ ટેન ફિંગર્સ, તેની પાસે દસ આંગળીઓ છે. બંને હાથની થઈને કેટલી આંગળી થાય, દસ. પછી છે આમ, એ આર એમ, આમ એટલે કોણીથી, ખભાથી તો કોણી સુધીનો જે ભાગ કહેવાય. અને આમ, આમ આપણે આપણી દેશી ભાષામાં કહીએ તો બાવડા, ખાસ કરીને. હી કેન લિફ્ટ 10 કેજી, એટલે કે આપણા બાવડા છે કેટલું વજન ઉપાડી શકે, 10 કિલો વજન. હી કેન લિફ્ટ, લિફ્ટ એટલે ઉપાડવું, 10 કેજી, 10 એટલે 10, કેજી એટલે કિલો. હી હેઝ સ્ટ્રોંગ આર્મ્સ, એટલે તેની પાસે એકદમ મજબૂત બાવડા છે. પછી છે ઈ એલ બી ઓ ડબલ્યુ, એલ્બો એટલે કોણી, એલ્બો એટલે કોણી. ઈ એલ બી ઓ ડબલ્યુ આપણો બોડી પાર્ટ્સ. હી ફેલ ડાઉન યેસ્ટરડે, હી હર્ટ હિઝ એલ્બો, તે ગઈકાલે પડી ગયો અને તેને એલ્બો એટલે કે કોણીમાં ઈજા થઈ બરાબર છે. ડબલ્યુ એ
IST waist એટલે કમર. His father wears belt on his waist એટલે કે તેના પિતા જે કમરનો પટ્ટો છે એ તેને કમર બેલ્ટ છે એ કમર ઉપર બાંધે છે. બરાબર છે? વેસ્ટ એટલે કમર, WAIST. એના પછી છે લેગ, LEG. લેગ એટલે પગ. હી હેઝ સ્ટ્રોંગ લેગ્સ, તેની પાસે મજબૂત પગ છે. લેગ, LEG, લેગ. લેગ એટલે પગ. FOOT, ફૂટ એટલે પંજો. ધીસ ઇઝ હિઝ ફૂટ, આ તેનો પંજો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા પાર્ટ ઓફ ધ બોડી એટલે કે શરીરના અવયવોના નામ પૂરા થાય છે. ખાસ કરીને તમારે સુનિલના જે કંઈ સેન્ટેન્સ છે એના કરતાં વધારે તમારે બોડી પાર્ટ્સ ઉપર વધારે ધ્યાન આપવાનું છે. હેડ, આઈ, ઈયર, ચેન, શોલ્ડર, ફિંગર્સ, આર્મ, એલ્બો, વેર, લેગ, ફૂટ, હીલ, ટો, ની, નેલ, સ્ટમક, ચેસ્ટ, નેક, ટીથ, લિપ્સ, નોઝ, હેર. આ બધા જે મેઇન પાર્ટ્સ છે એને ખાસ યાદ રાખવાના, અને આ સ્પેલિંગ છે બધા મોઢે કરી લેવાના છે અને તમારી નોટબુકમાં નોંધ કરવાની છે.